સલામ અલેકુમ વિદ્યાર્થીની મિત્રો, આપણે પાઠ 8 હું તો મોટો થઈશ ચાલી રહ્યો છે, બરાબર. એમાં આપણે આ વાક્યો લખ્યા, બરાબર. આપણે મેં તમને લખીને બતાવ્યા શબ્દ મૂકીને, અને આ વાક્યો મેં તમને ઘરકામમાં આપ્યા હતા, એ તમારે લખવાના હતા. તમે લખ્યા હશે. હવે આપણે આગળ જોઈએ. ચાલો, જોડકણું વાંચી સાચા ચિત્ર નીચે ખરાની નિશાની કળો, બરાબર. ચાલો જુઓ, આપણે જોડકણું વાંચીએ. સુથારબાઈ લાકડું લઈને કરવટ વડે કાપે. ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું કાપે. તો કોણ આવશે અહીંયા? સુથાર કઈ છે? આ તો લુહાર છે અને આ સુથાર છે. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીએ. બીજું જો દકડું જોઈએ આપણે. દરજી મારું શર્ટ સીવે ને ઉપર બટન ટાંકે. બેન માટે ઘઘરી સીવે, ઉપર આભલા રાખે. કોણ આવશે? દરજી. દરજીનું ચિત્ર કઈ છે? આણ્યું જુઓ અહીંયા ખરાની નિશાની. આગળ જોઈએ. કુંભારની લાકડીને કેવો ચાકડો ફરતો જાય. કુંડા કુંડી મટકા સાથે ડોણા ડોણી થાય. જુઓ, એટલે આ કુંભાર છે, એ કાડુના વાસણો બનાવે છે. જુઓ આ કુંભાર. કડિયો મોટો કારીગર ને મકાન મોટા બાંધે. ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે એ સાંઢે. ચાલો, કડિયો કાં છે? આ તો ડૉક્ટર છે, તો આ કડિયો છે. ચાલો આગળ જોઈએ. હળ ચલાવે ખેતર ખેડે, માટી ખાતર નાખે. ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. જો આ ખેડૂત છે ને, બે બળદ લઈને ચેટા ખેડૂત, બરાબર. આગળ જોઈએ. લાંબી લાકડી ખભે રાખી ગોવાર ગાયો ચારે. પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. આડ્યો ગોવાળિયો દેખાય છે. છાતી પર ભૂંગળી મૂકે ડોક્ટર તાવ માપે. જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે. ડોક્ટર કાં છે? આણ્યા ડોક્ટર સાહેબ, બરાબર. ચાલો હવે આગળ જોઈએ. ભારે મોટો ધણનો ઘા એરણ માટે પડતો. લુહાર ટીપે ગરમ લોઢું ખીલા સાકડી ગળતો. લુહાર કઈ છે? લુહાર. આર્યો લુહારભાઈ, બરાબર. આ રીતે આપણે બધા કારીગરોને જોઈ લીધા અને એમની સામે ખરાની નિશાની કરી. તમારે પણ તમારી સજ્જાઈ પોથીમાં આ રીતે શોધીને ખરાની નિશાની કરવાની છે. ચાલો હવે વધુનું આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.